नमस्कार, आप જોઈ રહ્યા છો સવારના મોટા સમાચાર. આપની સાથે હું ખ્યાતિ. જી 24 કલાક પર ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તેવી શક્યતા છે. જી હા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની બેઠકો અને મનોમંથન બાદ હવે રાજ્યના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તેવી શક્યતા છે. મળતી જાણકારી પ્રમાણે વર્તમાન સમયમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવતા અનેક ચહેરાઓને ઘર ભેગા કરવામાં આવશે. તેમના સ્થાન પર કેટલાક આક્રમક અને મહેનતુ ચહેરાને મંત્રીમંડળમાં મળશે જગ્યા. આ રીતે નવા ચહેરાઓને આધારે સરકારની છબી સુધારવામાં આવશે. જૂના મંત્રીમંડળમાં ફેરફાર સાથે નવા 4-5 ચહેરાનો સમાવેશ કરવામાં આવી શકે છે. 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખી મંત્રીમંડળનું વિસ્તરણ કરી પૂર્ણ કદનું મંત્રીમંડળ કરવામાં આવશે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલા બોર્ડ નિગમોમાં પણ નિયુક્તિઓ કરવામાં આવશે. ત્યારે જી 24 કલાક પર રાજકારણની તમામ ખબર સૌથી પહેલા અમે આપને જણાવી રહ્યા છીએ. બ્રિજેશ જોડાઈ ગયા છે અમારી સાથે, સતત અપડેટ તેમની પાસેથી મેળવતા રહીએ છીએ. ત્યારે બ્રિજેશ, આ એક સૌથી મોટા સમાચાર છે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલા બોર્ડ નિગમોમાં પણ નિયુક્તિઓ થવાની છે અને આ સાથે જે રીતે નવા ચહેરાને સ્થાન મળવાનું છે, કહી શકાય કે હવે તમામ તૈયારીઓ ભાજપ તરફથી કરવામાં આવી રહી છે. ખરી જે રીતે સીધો મેસેજ એક આપવામાં આવી રહ્યો છે, પ્રભારીની મુલાકાતો અને મુલાકાતોની સાથે જે રીતનો સેન્સ લેવામાં આવી રહી છે, સરકારનું પરફોર્મન્સ, સંગઠનનું પરફોર્મન્સ, આમ આદમી પાર્ટીની તૈયારીઓ, ગુજરાતના રાજકારણની સ્થિતિ, કોંગ્રેસનું બેઝ, કોંગ્રેસ કઈ સ્થિતિમાં છે, આ તમામ પ્રશ્નોનું અને સ્થિતિનું મૂલ્યાંકન પ્રભારી કરી રહ્યા છે. ગઈકાલે એમણે જે મેરેથોન બેઠકો કરી, સરકારના અને સંગઠનના સિનિયર નેતાઓ સાથે મુલાકાત થઈ હતી, સંગઠનની અંદર પણ સિનિયર નેતાઓ સાથે મુલાકાત થઈ, તો સરકારના સિનિયર મંત્રીઓ સાથે મુલાકાત થઈ, પાટીદાર ચહેરાઓ સાથે મુલાકાત થઈ, પાટીદાર નેતાઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી. એટલે આ એક મેસેજ સંગઠનમાંથી આપવામાં આવ્યો છે, પ્રભારી દ્વારા જે સેન્સ લેવામાં આવી. જો જાણકારો અને સૂત્રોની વાત માનીએ તો પાર્ટીના સંગઠનના લોકો કહી રહ્યા છે કે 2016માં પણ, એટલે કે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ આ જ રીતે 2016માં પ્રભારી સેન્સ લેવા આવ્યા હતા અને ત્યારબાદ ઘટનાક્રમ બદલાયો હતો અને મુખ્યમંત્રીનો ચહેરો બદલાયો હતો. પણ હાલની જે સ્થિતિ છે તેની અંદર જે સમીક્ષા કરવામાં આવી રહી છે, એક સીધો સંકેત આપી રહ્યું છે કે ગુજરાત ભાજપ અને રૂપાણી સરકારની અંદર કોઈ ફેરફાર થવા જઈ રહ્યા છે. કયા પ્રકારના ફેરફાર હશે તે કોઈને ખ્યાલ નથી. અટકળો ચોક્કસ લાગી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ, બોર્ડ નિગમ, આ તમામ મુદ્દાઓ એવા છે કે જેના ઉપર સૌ કોઈ નજર રાખીને બેઠા છે. પક્ષની અંદર પણ આ જ વાત થઈ રહી છે, સરકારમાં પણ આ જ વાત કરવામાં આવી છે. સરકારના કોઈ પણ મંત્રી સાથે વાત કરીએ તો સીધી રીતે તેઓ કોઈ વાત કરવાનું ટાળે છે કેમેરા ઉપર, પરંતુ જ્યારે તેમની સાથે વાત કરવામાં આવે ત્યારે તેઓ પણ આ જ પ્રકારની સેન્સમાં જોવા મળી રહ્યા છે કે કોઈ બદલાવ થઈ રહ્યો છે. આ બદલાવ કેવો હશે, કયા પ્રકારનો હશે તે કોઈને ખ્યાલ નથી, પણ પ્રભારી જે રીતે સેન્સ થઈ રહ્યા છે એ એક સીધો મેસેજ ભાજપના સંગઠન અને સરકારને મળી ચૂક્યો છે કે કંઈક થવા જઈ રહ્યું છે. શું થશે તેની કોઈને ખ્યાલ નથી. 15 તારીખે પરમ દિવસે જે બેઠક છે ધારાસભ્યોની, તેની અંદર મુખ્યમંત્રી કહી ચૂક્યા છે કે રૂટીન બેઠક છે અને કોરોના કાળની કામગીરી સમીક્ષા થશે, પણ સાથે સાથે ધારાસભ્યોને પણ એ સૂચના આપવામાં આવશે કે તમે જે કામ નથી કર્યું અને જે સ્થિતિ છે, એટલે કે જ્યારે કોઈ બદલાવ થાય ત્યારે તમારું સ્થાન ત્યાં હશે કે નહીં, તેની જે વાત છે તેનો સીધો સંકેત આ બેઠકની અંદર ધારાસભ્યોને આપી દેવામાં આવશે. કારણ કે તેની અંદર પ્રભારી પોતે હાજર રહેવાના છે, પ્રદેશ અધ્યક્ષ અને સાથે પ્રદેશ સંગઠનના જે મુખ્ય હોદ્દેદારો છે તેઓ પણ હાજર રહેશે. એટલે એ બંને સરકારના સંગઠનને સાથે રાખી પ્રભારી ધારાસભ્યોને જ્યારે સૂચનાઓ આપશે ત્યારે એક સીધો મેસેજ અને એક રોડમેપ 2022નો એની અંદર દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ તો મંત્રીમંડળ વિસ્તરણની, તો મંત્રીમંડળની જે છબી છે અને જે કોરોનાની બીજી લહેરમાં જે સરકારને ડેમેજ થયું હતું, લોકોમાં એક છાપ બની હતી કે સરકારે કામ નથી કર્યું, તો આ છબી સુધારવા માટે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે, જેની અંદર સૂચના આપવામાં આવશે કે ધારાસભ્યો લોકોની વચ્ચે જાય અને લોકો સુધી આ વાત પહોંચાડે કે સરકારે કયા પ્રકારની કામગીરી કરી, કયા મુદ્દાઓ રહ્યા અને લોકો માટે કયા પ્રકારની યોજનાઓ સરકાર લાવી જેનાથી કોરોનાની બીજી લહેરની અંદર ડેમેજ ઓછું થઈ શક્યું છે. આ પ્રકારનો મેસેજ ધારાસભ્યોને આપવામાં આવશે. સાથે સાથે મંત્રીમંડળની અંદર પણ ફેરફારની વાતો અને અટકળો ચાલી રહી છે કે મંત્રીમંડળના ચહેરાઓ પાસે કેટલાક એવા ચહેરા જે નિષ્ક્રિય રહ્યા છે તેમને બદલવામાં આવે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. બિલકુલ, ચહેરાઓ બદલાશે. આ જ મુદ્દે વાત કરીએ તો જે રીતે છબી સુધારવાનો એક પ્રયત્ન કરવામાં આવશે અને મહેનતુ હશે તે તમામ જે ચહેરાઓ છે તેને લાવવાનો એક પ્રયત્ન કરવામાં આવશે, કેવી રીતની અટકળો કહી શકાય, કોના કોઈના નામની શંકા અત્યારે કહી શકાય શક્યતાઓ? ખ્યાતિ, અત્યારે કોઈના નામ ઉપર સીધું પહોંચવું બહુ વહેલું છે, કારણ કે આ પ્રાથમિક વિગતો છે. મંત્રીમંડળ વિસ્તરણની જે વિગતો સામે આવી છે
ક્યારે થશે કોઈને ખબર નથી. 15 તારીખ સુધી તો હજુ બધા જ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. 15મીએ શું સૂચનાઓ આપવામાં આવે છે ધારાસભ્યોને, અને એ બેઠકનો જે સૂર નીકળે ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થશે કે પહેલા બોર્ડ નિગમ થાય છે કે પહેલા વિસ્તરણ થાય છે. જે ચહેરાઓ છે તેની વચ્ચેથી જ પાર્ટી પસંદગી કરવાની છે. 111 ધારાસભ્યોનું જે સંખ્યાબળ છે તેની અંદરથી જ ચહેરાઓ લેવાના છે, એટલે તેમાંથી અચાનક કોઈ મોટો ચહેરો મંત્રીમંડળમાં આવે તેવી શક્યતાઓ દેખાતી નથી. પણ ચોક્કસ રીતે જે 4 થી 5 જગ્યાઓ ખાલી છે તે ભરવામાં આવશે, તેની સાથે સાથે કેટલાક પોર્ટફોલિયો પણ ચેન્જ થાય, રાજ્યકક્ષાના કેટલાક મંત્રીઓમાંથી પ્રમોશન આપીને તેમને કેબિનેટ રેન્ક આપવામાં આવે તે પણ અટકળો ચાલી રહી છે. આ તમામ મુદ્દાઓ છે, કયા પ્રકારનું વિસ્તરણ થશે, કેવી વાત રહેશે, અને બોર્ડ નિગમમાં કોને સ્થાન મળશે, શું બોર્ડ નિગમ આ વખતે ભરવામાં આવશે, કારણ કે 2017ની ચૂંટણી પહેલા 2 બોર્ડ નિગમોની નિયુક્તિ કરવામાં આવી હતી, તો આ વખતે પણ 2022ની ચૂંટણી પહેલા શું 21ની અંદર બોર્ડ નિગમમાં નિયુક્તિ થશે. આ તમામ મુદ્દાઓ છે કે જેનો ઉકેલ આગામી દિવસોમાં દેખાશે. અને પ્રભારી સાથે જયારે વાત કરી ત્યારે પ્રભારીએ કહ્યું કે હવે તેઓ લગભગ દર 15 દિવસે ગુજરાતની મુલાકાતે આવવાના છે, એટલે આગામી દિવસોની અંદર ભાજપ સંગઠન અને સાથે સરકારની અંદર મોટા ફેરફાર જોવા મળશે. બિલકુલ, એક બાજુ પ્રભારીની મુલાકાત અને આ તરફ જોવા જઈએ તો રાજકારણને લઈને તમામ પક્ષો હવે તૈયારી કરી રહ્યા છે. તે આ પક્ષની અંદર જોઈએ તો જ્યાં અરવિંદ કેજરીવાલની પણ ગુજરાતની મુલાકાત છે, આ સાથે વાત કરીએ પાટીદાર સંગઠન એક તરફ મજબૂત બની રહ્યું છે. તો આ બધી જ વાતો પર જો ધ્યાન રાખતા વાત કરીએ બ્રિજેશ, તો મહત્વપૂર્ણ એ પણ છે કે ભાજપ જ્યારે 2022ની તૈયારીઓ કરી રહ્યું છે, આ તમામ જે પરિબળો છે તેને ધ્યાનમાં રાખવામાં આવશે કે કેમ? બિલકુલ ખ્યાતિ, પ્રભારીએ જ્યારે સિનિયર નેતાઓ સાથે વાત કરી તો તેની અંદર એક સ્પષ્ટ બંને મેસેજ પૂછવામાં આવ્યા હતા. આપની સ્થિતિ શું, કોંગ્રેસની સ્થિતિ શું? ભાજપ જ્યારે તૈયારી કરતું હોય ત્યારે ભાજપ તમામ પરિબળોનું ધ્યાન રાખતું હોય છે, અને એટલા માટે જ્યારે સંગઠનની સરકારના નેતાઓ સાથે મુલાકાત થઈ તો તેની અંદર આ બંને મુદ્દા લેવામાં આવ્યા હતા કે આપની સ્થિતિ શું છે અને ત્યારબાદ કોંગ્રેસની સ્થિતિ શું છે, કેટલું ડેમેજ થઈ શકે છે ભાજપને અને કેટલી જગ્યા ડેમેજ કંટ્રોલ કરવું પડશે. આ તમામ મુદ્દા ઉપર સેન્સ લેવામાં આવી હતી. સાથે જ જે મહત્વનો મુદ્દો છે પાટીદાર ફેક્ટર, તો ભાજપ માટે પાટીદાર ફેક્ટર હંમેશા મહત્વનું રહ્યું છે અને ભાજપે પાટીદારોને પ્રભુત્વ પણ આપ્યું છે. હાલના પણ પ્રદેશ સંગઠનની વાત કરીએ તો પ્રદેશ સંગઠનની અંદર પણ જે 29 પ્રદેશ પ્રમુખ સહિત જે ચહેરાઓ છે તેમાંથી 10 પાટીદાર ચહેરાઓ છે, એટલે પ્રદેશ ઉપાધ્યક્ષ હોય, મંત્રી હોય કે મહામંત્રી હોય, તમામ જગ્યાએ પાટીદારોને પ્રભુત્વ ભાજપે સંગઠનની અંદર આપેલું જ છે. એટલે ભાજપ હંમેશા પાટીદારોને પ્રભુત્વ આપતું રહ્યું છે અને પાટીદારોને સ્થાન આપતું રહ્યું છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી પણ એ જ કહ્યું કે સમાજની માંગ જે પણ હોય તે પાર્ટીની અંદર એક ફોરમ છે અને એ ફોરમના આધારે નિર્ણયો લેવાતા હોય છે, એટલે ડેપ્યુટી મુખ્યમંત્રી જે નાયબ મુખ્યમંત્રી છે તેઓ પાટીદાર ચહેરા તરીકે પણ સમાજની અંદર પણ સ્થાન ધરાવે છે અને સરકારની અંદર પણ. બિલકુલ બ્રિજેશ, આભાર, સતત અપડેટ મેળવતા રહેશું. વિસ્તરણ પહેલા જ જે રીતે હાલમાં આપને જણાવીએ કે જે અટકળો છે, ઘણા બધા નામની ચર્ચા પણ ચાલી રહી છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આક્રમક અને મહેનતુ હશે તેવા ચહેરાને સ્થાન મળશે. રાજ્ય સરકારનું પૂર્ણ કદનું મંત્રીમંડળ કરવામાં આવશે. 2022ની ચૂંટણીને ધ્યાને લઈને આ મંત્રીમંડળનું વિસ્તરણ થશે.